5 લાખથી ઉપર લગભગ 4 સીટ જીત્યા છે, એમાં 2 સીટ તો 7 લાખથી વધુ લીડ સાથે જીત્યા છે. 4 સીટ ઉપર, 4 લાખની ઉપર અમે 3 સીટ જીતી શક્યા છીએ, 3 લાખની ઉપર 6 સીટ જીતી શક્યા છીએ, 2 લાખની ઉપર અમે 6 સીટ જીતી શક્યા છીએ. અને એ રીતે અમે ઓછા માધ્યમથી કદાચ ફક્ત એકાદ સીટ જ અમે જીત્યા છીએ, જે સાબરકાંઠા, કે જેમાં અમારી લીડ થોડી ઓછી હતી, બાકીની બધી જ લીડ અમે 1 લાખથી ઉપર, 2 લાખથી ઉપર એ રીતે જીત્યા છે. એના માટે પણ અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ જીત આ ગુજરાતના વિકાસનું પ્રતિબિંબ પાડે છે. આ જીત ગુજરાતના મતદાતાઓનો ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ છે. કોંગ્રેસવાળાની ડિપોઝિટો જપ્ત થઈ જશે. હું નમન કરીશ ગુજરાતના મતદાતાઓને કે ભાજપના અહંકારને ગુજરાતના મતદાતાઓએ તોડ્યો છે. એક્કા દુક્કા સીટ સિવાય ક્યાંય 5 લાખથી વધારેની લીડ ન થઈ શકી. મજબૂતીથી કોંગ્રેસ તમામ જગ્યાએ લડી. વિશેષ આભાર બનાસકાંઠાના મતદાતાઓનો માનીશ. બનાસની બેન, અમારી બેન, ગેની બેનને પાર્લામેન્ટનો અવાજ, દેશની બેન બનાવી છે, વિજયી બનાવ્યા છે. ભાજપવાળા કહેતા હતા કે હેટ્રિક થશે, આ વખતે 26-26 અમે જીતી લઈશું. સ્વીકાર કરું છું, 2014 અને 2019માં અમે 0 પર રહ્યા હતા, પણ દેશના સાથે ગુજરાતની જનતાએ અપેક્ષાઓ રાખી હતી અને એટલે લીડ પણ બધે મળેલી. પણ આ અહંકારની પડતીની શરૂઆત બનાસકાંઠાએ કરી છે. લોકતંત્રને જીવંત રાખવાની શરૂઆત એ બનાસકાંઠાએ કરી છે. આ એક ટ્રેલર છે, આગળ પૂરું મૂવી આવશે લોકશાહી વ્યવસ્થાનું, એવો મને પૂરો વિશ્વાસ છે.